એને ગોળ્યા કે મેં એવરેસ્ટ વિજય કર્યો. તેજસિંહે શું કર્યું? એણે એવરેસ્ટની માટી, જેમાં તો બરફ જ હશે, એ ઉપાડીને પોતાના માથા ઉપર મૂકી. એક કે છે કે મેં કુદરતને જીતી, બીજો કે છે કે કુદરતને મેં માથે ચડાવી. કુદરતને વિશે આપણે કઈ રીતે જોઈએ છીએ એ આવતીકાલની દુનિયાનો પ્રશ્ન છે, કે તમે કુદરતના સ્વામી છો કે કુદરતના ઉપાસક છો, એ ભવિષ્યની પ્રજા માટેનું બીજ એ ગાંધીએ જોડ્યું. આ સેવાગ્રામમાં મેં એક રાતમાં ત્રણ ત્રણ વાર, વરસાદના છાંટા પડે ત્યારે પથારી ઉપાડીને ઝૂંપડામાં જવું પડે અને ખબર પડે કે વરસાદ ગયો છે, પાછા ચાલો બહાર જઈને સૂઈએ. ત્રણ વાર પથારી ઉપાડીને અંદર ચાલ્યા ગયા, પછી પાછા બહાર જઈને સૂઈએ. ધારાઓ નીચે સુવાનું ગમે છે. એ જે અમી વરસાવે છે, એ વર્ષા એ અમી અમને શક્તિ આપે છે. આ કુદરત વિશેનું ગાંધીનું વલણ, એ આપણને આવતીકાલ વિશેનું ગાંધીનું વલણ, એ પણ જે ગઈકાલને આવતીકાલને જોડી આપે છે, તે યુગ પરવર્તક છે. દુનિયાએ આ શું ગાંધીની દેન શું એને આપણે સમજીએ તો સમાજને બદલવો હોય તો બદલવાના આખી દુનિયા પાસે ત્યાર સુધીમાં બે રસ્તાઓ હતા. એકનું નામ ભય ને બીજાનું નામ લોભ. એટલે જ્યારે શિક્ષક પોતાના વિદ્યાર્થીને ભણાવે ત્યારે કાં એને પુરસ્કાર આપે અને કાં એને નાપાસ કરે. માતાને જો બાળક ગાંઠતું ન હોય તો કહે કે અરે જરા ચૂપ રહે ને, જરા શાંત રહે ને, આજે હું તને આઈસ્ક્રીમ ખવડાવીશ. તોય ના ગાંઠે, જોજો હો પપ્પાનો ઓફિસમાંથી આવવાનો વખત થયો છે, બે તને કા લોભ કા ભય. મિલિટરી વાળા કા ચાંદ આપો કા પનિશમેન્ટ આપો, ધર્મ પુરુષો કા નરક આપો કા સ્વર્ગ આપો. એકનું એક જ પ્રતિનિધિત્વ બધામાં, બે જ પરિવર્તનના ઇન્સેન્ટિવ, બે કા લોભ. એટલે તો આપણે આટલી બધી હરીફાઈઓ ને આટલા બધા પુરસ્કારો ને આટલા બધા કોમ્પિટિશનો, કા લોભ કા ભય. ગાંધીએ એક ત્રીજો વિકલ્પ આપ્યો કે જેમાં ભય ના હોય, જેમાં લોભ ના હોય, અને છતાં જે દુનિયાને બદલી શકે એવી તાકાત જેનામાં છે એનું નામ છે પ્રેમ કે સહકાર. આ ત્રીજો વિકલ્પ આપ્યો એટલા માટે એ યુગ પુરુષ, યુગ પ્રવર્તક, એટલા માટે કે એને જૂનાથી ગ્રહણ કરીને નવા સુધી પહોંચાડ્યું ને નવાના બીજ આપણને ચખાડ્યા. પણ દુનિયાને એક નવો ત્રીજો વિકલ્પ ખડો કરી દીધો ને આપ્યો, કઈ એને નવો બનાવ્યો નથી, ઇન્વેન્શન નથી, એ ડિસ્કવરી જ છે. કેમ કે માસ્તરને આપણે એમ નથી કહેતા કે તમે જ્યાં સુધી અજ્ઞાનીનો શેર છેદ ના કરો ત્યાં સુધી અજ્ઞાન જાય નહીં. ડોક્ટર એમ નથી કહેતા કે ભાઈ જ્યાં સુધી રોગીને ના મારો ત્યાં સુધી રોગ ના મરે.
ડોક્ટરને તો તમે એમ જ કહો છો કે રોગીને બચાવવા માટે રોગ ખતમ કરો, ગાંધીએ એટલું જ કહ્યું, જુલમને ખતમ કરો, જુલમીને ખતમ કરવાની જરૂર નથી. આ એણે એક નવો પરિવર્તનને માટેનો નવો એક ઇન્સેન્ટિવ આપ્યો. આ એક ગાંધીની દેણ. એનું નામ સત્યાગ્રહ. ગાંધીજીની બીજી દેણ, એવો સમાજ કરવો છે કે જે સમાજ ફેસ ટુ ફેસ સોસાયટી હોય, જ્યાં એકબીજાને લોકો ઓળખતા હોય. નહીં તો મુંબઈ જેવા શહેરમાં કહી ગયું, ભાઈ તમારે ત્યાં શું આજે પાર્ટી હતી, બધા કેટલા બધા લોકો આવ્યા ને, અમને લોકોને કંઈ બોલાવ્યા નહીં, આઈસ્ક્રીમ હતો કે શું હતું? ના ના, તો મારા ફલાણા સગા ગુજરી ગયા ને, એને માટેનું બેસણું હતું, પણ એને ખબર નહીં કે આ પાર્ટી છે કે બેસણું છે. આટલી પડોશ વિશેનું જ્ઞાન એ આપણા સમાજની અંદર અત્યારે છે, કારણ ફેસ ટુ ફેસ સોસાયટી નથી. માણસને માણસ તરીકે જોવાની નો સમાજ છે નહીં. અને ગાંધીએ આ વિકેન્દ્રીકરણની વાત કરી છે, એનો અર્થ જ એટલો જ કે ફેસ ટુ ફેસ સોસાયટીની વાત કરી. ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે ભાઈ આપણે જે કોઈ પણ પ્રશ્નને લેવો હશે તેને પણ માત્ર ભાગલામાં જોઈશું તો હવે ટકાવવાનું નથી, સમગ્રતામાં જ જોવું પડશે. અને તેથી જ એના રચનાત્મક કામો આર્થિક, રાજનૈતિક, સામાજિક, શૈક્ષણિક બધા ક્ષેત્રોને સ્પર્શ કરનારા હતા. અને ત્રીજી વાત એની જે દેણ, અને એ તો આપણને એમ લાગે કે અરે આમાં શું મોટી નવાઈ, પણ એ જ્યાં સુધી ધ્યાન ન ખેંચ્યું હશે ત્યાં સુધી આપણું ધ્યાન ગયું જ ન હોય. ત્યારે એણે એમ કહ્યું કે આ તમે જેને વ્યક્તિગત ગુણ કહો છો એ ખરેખર વ્યક્તિગત ગુણ છે કે સમાજના મૂલ્યો થાય ત્યારે જ એનો ગુણ પરખાય છે? સત્ય. ગાંધીજી બહુ સત્યવાદી હતા, હરિશ્ચંદ્ર સત્યવાદી હતા. સત્ય એક વ્યક્તિગત ગુણ છે, ફલાણા બહુ દાનેશ્વર છે, કર્ણ દાનેશ્વર હતા, શિવીએ આ કર્યું, આપણી કથાઓ કહે છે, આપણો આજનો સમાજ કહે છે. વ્યક્તિગત ગુણ તરીકે ગાંધી પૂછે છે કે હું જો હિમાલયમાં જાઉં અને ફળ ફૂલ જ ખાઈને રહેવું, મારે કોઈ માણસની સાથે સંબંધ જ ન હોય, માણસની સાથે સંપર્ક રાખવું જ નહીં, કોઈની સાથે માણસની સાથે સંબંધ રાખ્યો તો બોલવાનો પ્રશ્ન ના આવે તો સત્ય કે અસત્યનો પ્રશ્ન આવે? સત્ય કે અસત્યનો પ્રશ્ન ત્યારે જ આવે છે કે જ્યારે કમસે કમ બે જણ એકબીજાની સાથે વાત કરે છે, અને બે એટલે સમાજનું નાનામાં નાનું એકમ. પછી પતિ પત્ની હોય કે પિતા પુત્ર હોય કે વિદ્યાર્થી શિક્ષક હોય કે બધા જે કંઈ હોય તે. પણ સત્ય જો સામાજિક ન હોય તો સત્યનું પણ કંઈ મૂલ્ય રહેતું નથી. ગાંધીએ જે એકાદશ વ્રત મારફત કર્યું તે એટલું એટલું જ કહ્યું કે આ સત્ય અહિંસા વગેરે છે એને વ્યક્તિગત ગુણ માનીને તમે કરો એટલાથી ચાલશે નહીં, એ સામાજિક મૂલ્ય બનવા જોઈએ. આ ગાંધીની દેણ. એક નવો અભિક્રમ આપ્યો એણે, એક નવા સમાજ રચનાની, અહિંસક સમાજ રચનાની કલ્પના આપી, અને મૂલ્યોનું સ્થાન સમાજની અંદર ક્યાં ને કેવું છે એ આપ્યું. એ ગાંધીના ગાંધીનું પ્રદાન એ આપણે ગણી શકીએ.